नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती स्पेशल रिपोर्ट साथ हूँ छू सिद्धार्थ धोळकिया। एक तरफ रशिया ने यूक्रेन वच्चे युद्ध चाली रहू छे, बीजी तरफ चीन पण पोतानी सैन्य ताकत वधारी रहू छे, तैयारी करी रहू छे चीन पोतानी रीते। चीन तैयारी करी रहू छे के परमाणु बॉम्ब ने बुलेट ट्रेन पर चढ़ावानी। चीन चालती ट्रेन थी परमाणु बॉम्ब फेंकवानुं परीक्षण करी रहू छे। आ ट्रेनों पर मिसाइलो तैनात करवामां आवशे। आ मिसाइलो सज हशे खतरनाक परमाणु बॉम्ब अने अन्य दारूगोळा साथे, जे 24 कलाक तबाही माटे तैयार रहेशे। त्यारे आज मुद्दे जोईए स्पेशल रिपोर्ट, बॉम्ब वाळी बुलेट ट्रेन। विस्फोटनी गूंज दूर सुधीना विस्तार ने स्मशान में फेरवी देशे। ट्रेन नो आवो उपयोग न कोई कर्यो छे, न कोई करवा मांगशे। पण चीनना राष्ट्रपति जिनपिंग ना प्लानिंग नो आ महत्वपूर्ण भाग छे। एकदम गुप्त रहस्यनी जेम छुपावेलो दुश्मन पर परमाणु बॉम्ब फेंकवानो चीनो आ सौथी मोटो सीक्रेट प्लान छे। जमा बुलेट ट्रेन चालती रहेशे અને પરમાણુ બોમ્બથી સજ્જ મિસાઇલો પોતાના ટાર્ગેટને બરબાદ કરી દેશે। ચીનનો પરમાણુ બોમ્બ અને બુલેટ ટ્રેનવાળું સિક્રેટ દુનિયા સામે છે। ચીન હવે હાઈસ્પીડ ટ્રેનથી પરમાણુ બોમ્બ ફેંકવાની ક્ષમતા હાંસલ કરવાના પ્રયાસમાં લાગ્યું છે। તૈયારી પૂરી થઈ ચૂકી છે। બેઇજિંગથી કમાન્ડર ઇન ચીફને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં આવ્યો છે। બુલેટ ટ્રેન દોડતી જશે અને દુશ્મનના અડ્ડાઓ પરમાણુ બોમ્બથી નેસ્તો નાબૂદ થતા રહેશે। આકાશમાંથી ઉડતા ફાઇટર જેટમાંથી, સમુદ્રમાંથી, સબમરીનમાંથી, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોથી, પરમાણુ બોમ્બની ક્ષમતા ધરાવતું ચીન હવે બુલેટ ટ્રેનમાં પરમાણુ બોમ્બનો ખડકલો કરી રહ્યું છે। चीन हाई स्पीड ट्रेन पर आंतर महाद्वीपीय मिसाइल तैनात करी रहु छे। ट्रेन देशना विशाल विस्तार में फरती रहेशे अने आ ट्रेन ने जेथी ट्रैक करवी अने नष्ट करवी अशक्य बनी जशे। आ ट्रेन 350 किलोमीटर प्रति कलाकनी स्पीडे दौड़ी शके छे। बुलेट ट्रेन में कुल 16 डब्बा छे। दरेक डब्बानुं वजन 16 टन छे। ચીનમાં હાઈસ્પીડ ટ્રેન નેટવર્ક 33,000 કિલોમીટરનું છે। એટલે યુદ્ધની સ્થિતિમાં કોઈને ખબર જ નહીં પડે કે ચીને પોતાના પરમાણુ બોમ્બને ક્યાં છુપાવ્યા છે। કયા ફાઇટર પ્લેનથી તે જમીન પર ફેંકવાનું છે? ચીનના પરમાણુ રિસર્ચ કાર્યક્રમના પ્રમુખના કહેવા મુજબ આધુનિક મિસાઇલો બોગીની અંદર ફિટ થઈ જાય છે, પણ જ્યારે તે છોડવામાં આવે છે ત્યારે એટલો થ્રસ્ટ પેદા થાય છે કે તેમનું વજન ટ્રેનની મહત્તમ લોડ ક્ષમતા સાથે 2-4 ગણું થઈ જાય છે। મોડિફાઈડ ટ્રેન જ્યાં લોન્ચ દરમિયાન ટકી શકે છે, પણ લોન્ચ દરમિયાન દબાણની અસર ટ્રેક અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પડશે, જેનાથી ભારે નુકસાન થઈ શકે છે। એક ICBM મિસાઇલથી એટલી તાકાત પેદા થાય છે જે જમીનની અંદર 8 મીટર સુધી જઈ શકે છે।
ચીનના આ નવા પરીક્ષણમાં આ સમસ્યાનો પણ ઉકેલ આવી ગયો। ચીન હવે હાઈસ્પીડ ટ્રેનથી પરમાણુ બોમ્બવાળી મિસાઇલ ફેંકવા સક્ષમ થઈ ગયું છે। જો કે ચીન મોબાઈલ વર્ઝનવાળા પરમાણુ બોમ્બની તૈયારી કરી રહ્યું છે। ચીન પરમાણુ બોમ્બની સંખ્યા વધારવા જ નહીં, તેને અત્યાધુનિક રીતે સુરક્ષિત રાખવાની તૈયારીમાં યુદ્ધ સ્તરે લાગ્યું છે। ૨૦૧૬માં ચીને પોતાની DF-41 મિસાઇલનું રેલવે મોબાઇલ વર્ઝનનું પરીક્ષણ કર્યું છે। DF-41 મિસાઇલ 21-22 મીટર લાંબી છે। લોન્ચ સમયે તેનું વજન 80,000 કિલોગ્રામ હોય છે, જેમાં 3 સ્ટેજવાળું એન્જિન લાગ્યું છે, જે મિસાઇલને 12,000 થી 15,000 કિલોમીટર દૂર સુધી પહોંચાડી શકે છે। એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મિસાઇલમાં 10 MIRV પણ લાગ્યા છે, જે એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી શકે છે। એક તો રડારને ચકમો આપનારી ચીની મિસાઇલ, જે પરમાણુ બોમ્બથી સજ્જ છે, બીજું ચાલતી ફરતી ટ્રેન એટલે બુલેટ પ્રૂફ સિક્યોરિટી સાથે સચોટ નિશાન। એટલું જ નહીં, રેલવેથી લોન્ચ થનારી મિસાઇલને હાઇપરસોનિક મિસાઇલમાં પણ બદલી શકાય છે, જેનાથી તે વધુ ઘાતક થઈ જશે। ચીનની સેનામાં જો સામેલ કરવામાં આવી તો તેને ટ્રક આધારિત મિસાઇલ સિસ્ટમની તુલનામાં પકડવી સરળ નહીં હોય। આ પણ એક હકીકત છે, ચીને આકાશમાં, પાણીમાં, જમીન પર બધી તાકાત લગાવી દીધી છે। જો કે અમેરિકા અને રશિયાની તુલનામાં ઓછા પરમાણુ બોમ્બ છે। માનવામાં આવે છે કે ચીન પાસે 250 થી 300 પરમાણુ બોમ્બ છે। ચીનનું લક્ષ્ય 2030 સુધીમાં 1,000 પરમાણુ હથિયાર બનાવવાનું છે। ચીને 2020માં 250 મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું, જે દુનિયામાં કરવામાં આવેલા કુલ મિસાઇલ ટેસ્ટથી વધારે છે। ચીન પાસે સ્પેસમાં અત્યારે 200 રડાર છે, જે ધરતીના એક એક ખૂણા પર નજર રાખી રહ્યા છે। ચીનને જગત જમાદાર બનવું છે, માટે ચીને પોતાની તાકાત વધારવા માટે ચાલબાજી તો કરવી જ પડશે। જિનપિંગ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી આ તો કરી રહ્યા છે। જો કે મોબાઇલ વર્ઝનવાળા પરમાણુ બોમ્બ છોડવાની ટેકનિક નવી નથી। ચીન જો કે આ ટેકનોલોજીમાં લીડ કરવા માંગે છે। જો કે રશિયાએ આ પ્રકારનું વર્ઝન બહુ પહેલા તૈયાર કરી લીધું હતું। ૧૯૮૦માં જ રશિયાએ સફળ પરીક્ષણ કર્યું હતું, પોતાની બેલેસ્ટિક મિસાઇલોને ટ્રેનની બોગીમાં ગોઠવી શકાય તેવી બનાવી, જે માટે રશિયાએ RT-23 મિસાઇલ તૈયાર કરી। આ મિસાઇલ 2 થી 4 મીટર લાંબી હોય છે, જેની રેન્જ 6,800 કિલોમીટર હોય છે, જે 550 કિલોટન ન્યુક્લિયર વોરહેડ લઈ જવા સક્ષમ છે। આ સામાન્ય જાણકારીની વાત છે કે જે દેશની મિસાઇલ ટેકનોલોજી અત્યાધુનિક હશે તે દેશ પાસે પરમાણુ બોમ્બ ફોડવાની શક્તિ સૌથી વધુ હશે। પરમાણુ બોમ્બ ફોડવા કરતાં તેને હાંસલ કરવો અને દુનિયામાં પ્રદર્શિત કરવાની રીત પણ હોય છે, માટે અટેકમાં તેનો ઉપયોગ કરવા કરતાં વધારે તેને છુપાવી રાખવાનો પડકાર સૌથી વધુ હોય છે, અને ચીન આ જ દિશામાં કામ કરી રહ્યું છે। ઉત્તર કોરિયાએ પણ હમણાં જ બેલેસ્ટિક મિસાઇલને ટ્રેનમાંથી છોડવાનું સફળ પરીક્ષણ કર્યું છે।
આ પહેલા 2021 માં ઉત્તર કોરિયાએ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ એટલે કે SRBM ટ્રેનથી લોન્ચ કરી હતી। પરમાણુ હથિયારોને દુશ્મનની નજરથી છુપાવવા અને તેની વિરુદ્ધ જબરદસ્ત અટેક કરવાની ટેકનોલોજીનો ઉપયોગ અત્યાર સુધી કોઈ દેશે નથી કર્યો, પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીન હાઇપરસોનિક મિસાઇલને ચાલતી ટ્રેનોથી છોડશે। યુક્રેન યુદ્ધમાં રશિયા હાઇપરસોનિક મિસાઇલોથી હુમલો કરી રહ્યું છે, પણ ચીન આટલી શક્તિ કેમ ભેગી કરી રહ્યું છે? જાણકારોના મુજબ તેના ત્રણ મોટા કારણો છે। ચીન પોતાની સૈન્ય આર્થિક તાકાત મુજબ પરમાણુ બોમ્બનો ખડકલો કરવા માંગે છે। બીજું કારણ છે, ચીન અમેરિકા અને ભારતના પરમાણુ હથિયારોથી ટેન્શનમાં છે। અને ત્રીજું કારણ છે, ચીનને હુમલામાં મિસાઇલો તબાહ થવાનો ડર છે। ચીન આ બધા વિરુદ્ધ તાકાત હાંસલ કરવા માંગે છે। જો કે ચીનના મિસાઇલ અડ્ડા ક્યાં છે તે એક સિક્રેટ છે, જેના વિશે બહારના દેશોને ઓછી જાણકારી છે, પણ ચીન મિસાઇલો તૈયાર કરી રહ્યું છે તે જગ જાહેર છે। ચીન પોતાને ત્યાં રણમાં સાઇલો બનાવી રહ્યું છે। આ સાઇલોમાં લાંબા અંતરની મિસાઇલોને રાખવામાં આવશે। આ મિસાઇલો એક સાથે કેટલાય પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ છે અને અમેરિકા સુધી પ્રહાર કરી શકે છે। શીત યુદ્ધ દરમિયાન અમેરિકાએ રશિયાથી પોતાની મિસાઇલો છુપાવવા માટે સાઇલોનું નિર્માણ શરૂ કર્યું હતું, જેનાથી રશિયાને તે ખબર નહોતી પડતી કે કયા બેઝ પર કેટલી પરમાણુ મિસાઇલો તૈનાત છે। એવામાં તેઓ હુમલો કરવાનું જોખમ નહોતા ઉઠાવતા। ચીન હવે આ રણનીતિ પર કામ કરી રહ્યું છે, કેમ કે દુનિયામાં ચીનના દુશ્મનોની સંખ્યા દોસ્તો કરતા વધી રહી છે। એક તો જગત જમાદાર બનવાની ઈચ્છા, અને બીજું તાઇવાન પર કબજો કરવાની ઈચ્છા, અને ત્રીજું સાઉથ ચાઇના સી પર દબદબો રાખવાની ઈચ્છા, ચોથું કારણ ભારત સાથે ચીનના સંબંધો, પાંચમું પોતાની ફૂલ પ્રૂફ સુરક્ષાની વ્યવસ્થા। સામ્રાજ્યવાદી વિચારધારા ધરાવતું ચીન સતત એવા કામ કરી રહ્યું છે જે તેને વધુમાં વધુ શક્તિશાળી સાબિત કરે। તે માટે દુનિયાભરમાં કોરોના ફેલાવતા વુહાન સિટીથી લઈ બેઇજિંગ સુધી એવી બુલેટ ટ્રેન દોડાવવા માંગે છે જેમાં માનવજાતિના અંતવાળો પરમાણુ બોમ્બ હોય। ચીન ટ્રેનથી પરમાણુ બોમ્બ ફેંકવાની ક્ષમતા હાંસલ કરવામાં પડ્યું છે। બીજી તરફ આખું યુરોપ અત્યારે પરમાણુ હુમલાના ભય હેઠળ છે। ત્યાં ગમે તે ઘડીએ પરમાણુ હુમલાની સાયરન વાગી શકે છે। ગયા અઠવાડિયે જ પુતિને પોતાની પરમાણુ સબમરીનો એટલાન્ટિક મહાસાગરમાં ઉતારી દીધી છે। યુક્રેનને વારંવાર પરમાણુ હુમલાની ધમકીઓ મળી રહી છે। પરમાણુ હથિયારોથી સજ્જ પુતિનની સબમરીનોએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે। પુતિન કોઈ પણ હદે જવાનો મૂડ બનાવી ચૂક્યા છે। શું પુતિન ચલાવશે પરમાણુ બોમ્બ? પુતિન પાસે હવે એક જ સચોટ હથિયાર બચ્યું છે, તે છે પરમાણુ બોમ્બ। ફાઇટર જેટથી લઈ બોમ્બ વર્ષક સુધી, રોકેટથી લઈ મિસાઇલ સુધી, પુતિન બધો જ ઉપયોગ કરી ચૂક્યા છે, પણ ઝેલેન્સ્કી છે કે ઝૂકવા માટે તૈયાર નથી। યુક્રેનને લઈ પુતિને જે અનુમાન લગાવ્યા હતા તે પૂરી રીતે ફેલ સાબિત થયા। પુતિનને લાગ્યું કે તેમની સેના રશિયાની ટેન્ક લઈને જશે અને સરળતાથી કીવ પર કબજો કરી લેશે। પુતિનને તે પણ લાગતું હતું કે યુક્રેનમાં રહેલા રશિયન મૂળના લોકો આગળ આવશે અને રશિયાની આર્મીનું સ્વાગત કરશે,
પણ યુદ્ધના 38 દિવસ પછી પુતિનને તે સમજાઈ ગયું છે કે આ બધી વાતો માત્ર વાર્તા હતી। तो रशिया की सरहद नजीक आ न्यूक्लियर बॉम्बरे यूक्रेन युद्ध में एक नवू चैप्टर जोड़ी दीधु छे। आ अमेरिका नु परमाणु बॉम्ब वरसावनारू सौथी मोटू बॉम्बर B-52 छे, जे रशिया की सरहद नी नजीक तेनु उड़ान भरवो ते यूक्रेन युद्ध ने सौथी खतरनाक वळांक पर पहुंचाड़ी चुक्यू छे। અમેરિકાના આ મહાબલીની ગર્જના દુશ્મન સેનામાં ખોફ ભરી દે છે, પણ પરમાણુ બોમ્બ ફેંકવા સક્ષમ અમેરિકાનો આ મહાયોદ્ધા જે યુદ્ધમાં સામેલ થાય છે, દુશ્મન સેના પર કહેર બનીને ત્રાટકે છે। આ બોમ્બ વર્ષક જ્યાં પણ ઉડાન ભરે છે આકાશમાં કર્ફ્યુ લગાવી દે છે। एक बटन दबायू अने एक पची एक मिसाइलो छूटवा मांडे छे। अमेरिकाना बॉम्बरनु पुतिननी सरहद नजीकथी उड़वु दुनियाभरना छापाओमां हेडलाइन बनी छे। आ विमानने अमेरिकानो रशियाने जवाबना रूपमां जोवामां आवी रह्युं छे, केम के रशियाना फाइटर न्यूक्लियर बॉम्ब लईने स्वीडन तरफ गया हता। રશિયાના ચાર વિમાન બાલ્ટિક સમુદ્ર તરફ આગળ વધ્યા। સ્વીડનનો દાવો છે કે આ ચાર વિમાન તેમની એર સ્પેસમાં દાખલ થયા। સ્વીડનની એરફોર્સે આ વિમાનોને ઇન્ટરસેપ્ટ કર્યા, જ્યારે આ ફાઇટર જેટને સ્વીડનના ગ્રીપન વિમાનોએ ચેઝ કર્યા તો તેઓ પાછા ફર્યા। હવે અમેરિકાનું પરમાણુ બોમ્બ ઝીંકનારું મોટું બોમ્બર રશિયાની સરહદ નજીક પહોંચવાના સમાચાર છે। भरपूर मदद कर रहा है। इसी पोलैंड के आसमान से अमेरिका के न्यूक्लियर बमवर्षक विमान B-52 ने उड़ान भरी थी और रूस की सीमा के पास तक गया था, वहां तक जहां से रूस के Su-24 और Su-27 विमानों ने जो न्यूक्लियर बॉम्ब ले जा सकते हैं स्वीडन के हवाई क्षेत्र का अतिक्रमण किया था। यानी अमेरिका ने रूस तक अपने न्यूक्लियर बमवर्षक विमान भेजकर रूस को सीधी चुनौती दे दी है और चेतावनी भी। अमेरिका नू आ सौथी विश्वासपात्र विमान छे, जेनो उपयोग अमेरिका दरेक युद्ध मां करतु आव्यो छे। अब आपके जेहन में यह सवाल आ रहा होगा कि अमेरिका का B-52 बम वर्षक विमान पोलैंड कैसे पहुंचा, इस विमान ने इंग्लैंड से उड़ान क्यों भरी। तो आपको बता दें कि यूक्रेन का युद्ध शुरू होते ही अमेरिका ने अपने चार B-52 न्यूक्लियर बम वर्षक विमान को इंग्लैंड भेज दिया था और ये रूस पर अमेरिका की दबाव बनाने की रणनीति के तौर पर देखा जा रहा है। अमेरिका ना B-52 बम वर्षक विमानों ने ब्रिटेन में तैनात करवामा आ गया छे। हवे आ विमानों त्यां उड़ान भरी ने रशिया ने डरावी रहा छे। અમેરિકાનું આ વિમાન પણ ત્યાં પહેરો ભરી રહ્યા છે, જ્યાં દરિયામાં રશિયાએ પોતાની સબમરીન ઉતારી છે। પહેલા રશિયાએ યુક્રેનમાં નાના હુમલાઓ કર્યા, પછી ખતરનાક હાઇપરસોનિક મિસાઇલોથી હુમલા શરૂ કર્યા। પુતિન હવે આ પ્લાનમાં સફળ ન થયા તો પોતાનો છેલ્લો દાવ અજમાવી શકે છે। આ પ્લાન હેઠળ રશિયા પોતાના તે હથિયારોને મેદાનમાં ઉતારશે જે સામે આવ્યા બાદ મહાવિનાશ નક્કી છે।
સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.